મિત્રો ધોરણ 11 અને 12 આજે આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીમાં આપણે ભણીએ છીએ અત્યારે આપણો વાદાત્મક ગદ્ય તો વાદાત્મક ગદ્યમાં ઉદાહરણ ત્રીજું આજે આપણે ભણવાના છીએ તો પહેલા સૌથી પહેલા આપણે વાદાત્મક ગદ્યને પેરેગ્રાફને વાંચી લઈએ ફરીથી કહું છું વાંચતા વાંચતા સાથે સાથે કેવી દલીલો મેચ થશે એ પણ જોતું જવાનું છે કેટલાક મનુષ્ય નિત્ય યુવાન હોય છે દેહ વૃદ્ધિ થાય દેહ એટલે શરીર વૃદ્ધિ એટલે મોટા છતાં એમનો ઉત્સાહી આત્મા તો સદાય યુવનથી થનગની રહ્યું હોય છે ને શક્તિ લાવારસની પેટે ગુણ ગુણ કરતી રહ્યું હોય છે એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે જગત જેવું છે તેવું કદી તેમને સંતોષ આપી શકતું નથી અહીં કેવા માણસની વાત કહી રહી છે કે જે માણસ શરીરથી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યો છે પણ મનથી નહીં જો તમારા મનની ઈચ્છા શક્તિ ઓછી ને તમને યુવાનીમાં પણ વૃદ્ધાવસ્થાએ પહોંચાડી શકે છે ઘણા માણસ એવા હોય ને એને આખો દિવસ નિરાશા આજે સમાજ
નિત્ય પોતાના જોશથી પોતાની આજુબાજુમાં રહેલા લોકોને પણ જોશ પ્રગટાવવા ઉત્સાહિત કરે, પ્રેરિત કરે. તો માટે એક દિવસ વેસ્ટ ન જવા દેતા, એ દિવસને યુવાની સાથે વિતાવતા શીખવાનો. તમારા બધા પાસે તો તમે તો ઉગતા ફૂલ છો, જે ધારો તે કરી શકો, એટલે હંમેશા સારું જ ધારો. ચાલો જોઈએ કેટલાય મનુષ્ય નિત્ય યુવાન હોય છે. દલીલ આપણે મૂકીએ, ઘણા લોકોને આપણે કાયમ યુવાન રહેતા જ જોયા હોય છે. ભલે એના શરીરની વૃદ્ધિ થાય, ભલે સંયોજક મૂકું જો મેં, ભલે દેહની વૃદ્ધિ થાય, પરંતુ એમનો ઉત્સાહ અને તેનો ઉત્સાહી આત્મા કાયમ માટે યુવાવસ્થાથી સંગલી રહ્યો હોય છે. અને તેનામાં રહેલી શક્તિ જેમ લાવો પોતાની શક્તિઓ, જેમ લાવા રસમાંથી લાવો પોતાની શક્તિઓ છૂટી પાડે છે, એમ યુવાન વ્યક્તિ પોતામાં રહેલી, પોતાનામાં રહેલી ઉર્જાને બહાર કાઢે છે. આ બાબત સૌ જાણે જ છે, અથવા તો આ સર્વવિદિત બાબત છે, આમાં નકારને કોઈ સ્થાન નથી. એમની ઈચ્છા શક્તિ અદમ્ય હોય છે ને આદર્શ મહાન હોય છે. એ વ્યક્તિ એમના ઉત્સાહી હોવાવાળાનું એક સબૂત એ છે કે જો હું દલીલ મોકું છું, એમના કાયમી ઉત્સાહી પણ સબૂત એ હોય છે કે તેમની શક્તિ અદમ્ય હોય છે અને તેમના મહાન આદર્શો એ જ તેમને સર્વશ્રેષ્ઠ ઉચ્ચ કક્ષાએ લઈ જતા હોય છે. કારણ કે જગત જેવું છે તેવું તેમને ક્યારેય સંતોષ આપી શકતું નથી. આ બાબતમાં કોઈ બે મત છે નહીં, આ બાબતમાં કોઈ પણ બે મત છે નહીં. ફરીથી આપણે એકવાર જોઈએ, તમે અને હું બંને જાણીએ જ છીએ કેટલાક મનુષ્યો કાયમ યુવાન જ રહે છે, ભલે તેમના શરીરની વૃદ્ધિ થઈ જતી હોય, પણ એમના ઉત્સાહી આત્માને ક્યારે પણ કોઈ કાળે પણ કોઈ રોકી શકતું નથી. તેની યુવાની યૌવન તેનું સદાય ઠંગનતું જ રહેતું હોય છે અને તે પોતાની અંદર રહેલી શક્તિઓને લાવા રસની જેમ આજુબાજુમાં રહેલા લોકોને ઉર્જાવાન બનાવે છે. એની પાછળનું કારણ એ જ છે કે એનામાં રહેલી અદમ્ય ઈચ્છા શક્તિ અને આદર્શ તેમના હંમેશા ઉચ્ચ હોય છે, જેથી તેઓ પ્રભાવિત હોય છે. આ બાબતમાં કોઈ નકાર નહીં ભણી શકે, અથવા તો આ બાબતને કોઈ નહીં નકારી શકે કે જગત જેવું છે તેવું તેમને ક્યારેય સંતોષ આપી શકતું નથી. તેઓ હંમેશા જીવન અને જગતને બદલવાની જ પ્રેરણા આપતા હોય છે. તો 12મા ધોરણને લેસનમાં આ જ રહેશે ઉદાહરણ 3 અને 11મા ધોરણને ઉદાહરણ નંબર 2 લેસનમાં રહેશે. 11મા ધોરણને ઉદાહરણ નંબર 2 ભાવાવાદાત્મકનો અને 12મા ધોરણને ઉદાહરણ નંબર 3. ફરીથી હજી એકવાર કહેતા હોય તો કરાવી દઉં, આ બાબતમાં કોઈ બે મત નથી કે કેટલાક મનુષ્યો કાયમી યુવાવસ્થાને વળગેલા જ રહે છે, ભલે તેમના શરીરની વૃદ્ધિ થાય, પણ તેમનામાં રહેલો તેમનો ઉત્સાહી આત્મા એ હંમેશા યુવાવસ્થા સાથે થનગનતો હોય છે. એની પાછળનું કારણ યુવાવસ્થા સાથે સરવડતો થનગનતો હોય છે, તેનામાં રહેલી શક્તિઓ, તેનામાં રહેલી ઉર્જાવાન શક્તિઓ તે લાવારસની પેટે પોતાની આજુબાજુમાં રહેલા લોકોને પ્રાપ્ત થતી હોય છે. આ બાબતમાં કોઈ બે મત નથી કે તેમ શા માટે તે શ્રેષ્ઠ હોય છે, કેમ કે તેમની ઈચ્છા શક્તિ એ અદમ્ય હોય છે, એટલે કે અદ્ભુત હોય છે, અને તેમનો આદર્શ એટલે કે જીવન જીવવાની રીત હોય છે એ મહાન હોય છે. એટલા માટે જ કોઈ આ બાબતને ઠુકરાવી શકશે નહીં કે એમાં કોઈ બે મત નથી કે આમ આ બાબતે તો શ્રેષ્ઠીઓ પણ સંતોષ છે કે તેમને આ જીવન અને જગત જેવું છે એવું ક્યારેય સ્વીકાર્યું હોતું નથી, પરંતુ એ લોકો હંમેશા તેમને બદલવાની અથવા તો તેમાં સુધારાની પ્રેરણા આપતા હોય છે. તો 12મા ધોરણને ત્રીજું ઉદાહરણ અને 11મા
રહેશે. અસ્તુ, ફરીથી મળશું નવા વિડિયો સાથે.